સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નામ શો કોએ સાંભળ્યું હશે એમાં પણ આગામી સમયમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શું તમે જાણો છો કે આ સદ્ભવના વૃદ્ધાશ્રમની શરૂઆત કોણે કરી છે શા માટે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી કદાચ નહીં જાણતા હોય સદ્ભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત રાજકોટના વિજય ડોબરિયા આજથી દસ વર્ષ પહેલા કરી હતી વિજય ડોબરિયા એક દિવસ વહેલી સવારે ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે રડતા એક 70 વર્ષીય દાદાને જોયા અને તેમની વ્યથા સાંભળી આ દાદાની વાત સાંભળીને વિજય ડોબરિયા સદ્ભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત તેમના મિત્રોના સહયોગથી કરવામાં આવી હતી ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ સદ્ભાવના વૃદ્ધાશ્રમ અત્યારે મુખ્ય સંચાલક તરીકે એ જે પ્રમુખ તરીકે હું સંભાળું છું અમને એવો વિચાર હતો કે ભાઈ એવા લોકો કે જેને ઘરનું ઘર નથી દીકરા નથી આખી જિંદગી મજૂરી કરી છે રેકડી ચલાવે છે સિંગ વેચે છે ઘર ઘરના કામ કરે છે હોટલના વેઇટર છે અનમેરિડ છે અથવા દીકરા નથી અને એ સિત્તેર વર્ષે બીમાર પડે તો ક્યાં જાય આવો ઘણા ટાઈમથી મને વિચાર હતો કે ભાઈ કોઈ છે જ નહીં કરવા વાળું તો એવા લોકોને સાચવવા માટેની કઈક વ્યવસ્થા કરવી આવા વિચારથી પંદરમી ઓગસ્ટ બે વૃદ્ધાશ્રમની શરૂઆત કરી પાંચ વડીલોથી શરૂઆત કરી હતી અને અમારો સ્પષ્ટ હતો કે જેને દીકરા નથી કોઈ મિલકત નથી પેન્શન નથી આવતું અને એ ગમે એવા બીમાર હોય કેન્સર હોય પેરાલિસિસ હોય ડાયપર બદલાવે આપણે હોય એવા વડીલોને આશ્રય આપવો તો આ દસ વર્ષ થયા બે થી બે ચોવીસ અત્યારે છસો વડીલો છે કેટલા લોકો આવક જાવકમાં હોય એટલે કે એક્સપાયર થઈ જાય બીમાર જ હોય બધા કેન્સર પેરાલિસિસ ડાયપર ઉપર આવે આ છસો વડીલોમાંથી માંથી વડીલો સંપૂર્ણપણે પથારી વસ છે ડાયપર ઉપર છે કોઈને ચમચીથી જ્યુસ આપવું પડે નવડાવવા પડે આવા વડીલો છે પણ એકવાર સવારે મારી ઓફિસ જતો હતો બે હજાર તેર ની વાત છે ત્યારે સવારમાં સાડા સાત વાગ્યા એક દાદા રેકડી લઈને જતા હતા અને એકલા એકલા રડતા હતા ખૂબ રડતા હતા એટલે મેં એને ઉભા બોલો બોલો દાદા શું પ્રશ્ન છે પછી નજીક જ મારી ઓફિસ હતી હું ત્યાં લઈ ગયો બે તો દાદા એ કીધું કે હું ચાલીસ વર્ષ થયા ટેબલ રોડ ઉપર એક ફર્નિચરની દુકાનની દુકાન ની બહાર ઉભો રહું છું મારી રેકડી લઈને કોઈ ફર્નિચરની ખરીદી કરે તેને ઘર સુધી મૂકી આવું છું ચાલીસ વર્ષથી આ કામકાજ કરું છું એક છસો રૂપિયાને ખોલી ભાડાના મકાનમાં રહું છું બે જ માણસ છીએ દીકરી એક છે બાર સાસરે છે એ આવા કોઈ ગરીબ પરિવાર ને ત્યાં જ છે હવે સિત્તેર વર્ષ થઈ ગયા મને કોઈ કામ મળતું નથી છેલ્લા આઠ દિવસથી મને એક રૂપિયાનું કામ મળ્યું નથી અને લોકો નહીં એટલે કંઈ આપતા નથી મારી પાસે એક રૂપિયો નથી કાલનો હું ઘરે નથી ગયો આખી રાતે હું રોડ ઉપર રોકાઈ ગયો ઘરે જઈશ તો પૂછશે કે કઈ લેવા મારી વાઈફ પણ ભૂખી હશે ઘરમાં એક પણ અનાજ અનાજનો દાણો નથી એ રડતી હશે પણ મને ઘરે જતા બીક લાગે છે કે હું ઘરે જઈને શું જવાબ આપીશ અને હવે તો દરરોજ દરેક દરેક દિવસ અઘરા આવશે હવે તો મને કોઈ દિવસ થઈ ગઈ એટલે કામ મળશે નહીં કામ થશે પણ મારું શું થશે શું કરીશ આના કરતા તો મારું એક્સિડન્ટ થઈ જાય તો મારો હિસાબ પૂરો થાય એટલે મને વિચાર આવ્યો કે આવી આવી ટેકનોલોજીની દુનિયામાં કોઈ ભૂખ માટે ખાવા માટે જો મોત ની રાહ જોતું હોય તો એ કલંક કહેવાય ત્યારે તો મેં દાદા માટે એકાદ મહિનાના રાશનની વ્યવસ્થા કરી પણ મેં એવું વિચાર્યું કદાચ હું એક દાદાને સાચવીશ તો કેટલા બધા નાના લોકો હશે રિક્ષા ચલાવતા હશે હશે અનમેરિડ અને ખૂબ કામ કર્યું હોય ચોકીદારો કેટલા તો આવા માટે હું કઈક વ્યવસ્થા કરું આ વિચારથી પછી મેં આયોજન કરી અને એક ભાડાના મકાનમાં વીસ હજારનું નું ભાડાનું મકાન રાખ્યું અને અમારા મિત્રોની મદદથી આ સદભાવના વૃદ્ધાશ્રમ શરૂઆત કરી અને પછી તો ખૂબ લોકોનો સહયોગ મળવા માંડ્યો અમે આખા ગુજરાતમાં બોર્ડ મારી દીધા કે અમારે માવતર જોઈએ છે આ એટલે જ લગાવ્યા કે અમદાવાદમાં કોક ચોકીદાર છે એક બિલ્ડિંગના અને એને પેરાલિસિસ થાય એટલા જ રહેતા હોય નાના મોટી એકાદી રૂમમાં તો એ ક્યાં જાય અને એને કેમ ખબર પડશે કે અમે એને રાખશું મોટા ભાગે એમ રાખે એટલે એ બિચારો છે સુધી પહોંચાડી શકે એટલા માટે આખા ગુજરાતમાં બોર્ડ લગાડી દીધા કે અમારે માવતર જોઈએ છે ખાલી વડીલે એમ નહીં અમે એને સરસ રીતે સાચવશું એના માટે અમે લગાડ્યા છે અમે તમારા માધ્યમથી પણ આખા ગુજરાત કે આખા ભારતમાં જાણ કરી છે દીકરા ન હોય એકલા રહેતા હોય હોય પછી કોઈ પણ બીમારી હોય કોઈ અત્યારે આ એક જે પીપળિયા ભવન છે પરિવારે દાનમાં આપેલું બિલ્ડિંગ છે આવા હજી ત્રણ બિલ્ડિંગ ભાડે છે જેનું એક એક લાખ કેમ ભાડું છે અને તો પણ બધું ફૂલ છે કારણ કે એટલા બધા વડીલોના એડમિશન આવે છે દર મહિને પચાસ સાઠ વડીલોના એડમિશન આવે તેમ બહુ બીમાર હોય એટલે ઘણા બધા એક્સપાયર થઈ જાય પણ તોય મોટી સંખ્યામાં વધારો થતો જાય છે એટલે અમે વિચાર્યું કે ભાઈ આખા ભારતમાંથી આવે તો પણ કેમ સાચી શકાય એના માટે અમે જામનગર રોડ ઉપર પડધરી પાસે ત્રીસ એકર જગ્યા લીધી અને ત્યાં ત્રણસો કરોડના ખર્ચે ચૌદસો રૂમનો આશ્રમ બનાવીએ છે ચૌદસો રૂમ એટલે કે પાંચ હજાર વડીલો રહી શકે સરસ તમામ સુવિધા યુગ કે જે સુખી સંપન્ન માણસ પોતાની ઘરે રહેતો હોય એવી રીતે રહી શકે એવું અમે શરૂઆત કરી છે છે થઈ ગયું અને એક બિલ્ડિંગ પણ તૈયાર થઈ ગયું એપ્રિલ થી સાતસો લોકો માટેનું તૈયાર થઈ ગયું છે એવા સાત બિલ્ડિંગ અલગ અલગ તૈયાર થઈ છે ચૌદસો રૂમના તો પેલી એપ્રિલ થી પછી તો કોઈને ના જ નહીં પડી અત્યારે નથી પાડતા પણ અત્યારે જેમ જરૂર પડે એમ ભાડે મકાન રાખીએ છીએ ત્યારે તો ત્રીસ એકર જગ્યા છે એટલે આખા દેશમાંથી જેટલા પણ આવા વડીલો આવે એના માટે અમારે ઓપન ફોર ઓલ કોઈને પણ ના ન પડી શકાય એટલા માટે અમે આ ત્રણસો કરોડના ખર્ચે તૈયાર કરીએ છીએ